પોરબંદરમાં છેલ્લા 22 વર્ષથી સમુદ્રી તરણ સ્પર્ધા યોજાય છે. ઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશન નામની આ સ્પર્ધાનું રવિવારે આયોજન થતા 126 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પોરબંદરમાં સાહસિક રમતગમત પ્રવૃત્તિઓ વિકસે તેવા હેતુથી શ્રી રામસી સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષે સમુદ્રી તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ઓપન પોરબંદર અને નેશનલ કક્ષાની સ્પર્ધાના આયોજન ગુગવતા સમુદ્રમાં થાય છે. તે અંતર્ગત રવિવારે ઓપન પોરબંદર સમુદ્રી તરણ સ્પર્ધા યોજાઈ હતી. જિલ્લા રમતગમત અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલી આ સ્પર્ધામાં પોરબંદર જિલ્લાના 126 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં બાળકો અને મહિલાઓની સંખ્યા નોંધપાત્ર હતી. આજે તમે આજે ઓપન પોરબંદર સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધી, કેટલા વર્ષોથી લ્યો છો અને આ સ્પર્ધા કેવી લાગી? છોકરાઓ ઉત્સાહી થાય, જે બધા છોકરાઓ છે જે ટીવીમાં ને મોબાઈલમાં કરી ગયા છે એમાંથી બહાર નીકળે. કેટલામાં નંબર આવ્યો તમારો? મારો ફર્સ્ટ નંબર આવ્યો. 64 વર્ષ. કિશોરભાઈ મોરી છે. મેં ધોરણ વેરાવળમાં પણ ભાગ લીધો છે 21 વર્ટિકલ મેચમાં, અને પછી આ આવીને બધા છોકરાને શીખવાડવાનું અમે ચાલુ કર્યું. એ પછી હર્ષિતભાઈ અમને મળી ગયા એટલે અમે અહીં આયોજન કર્યું હરિફાઈનું. હરિફાઈનું આયોજન કર્યા પછી હું જેટલી હરિફાઈ ચાલુ થઈ જતીની ત્યાંથી ફર્સ્ટ સેકન્ડ જ આવું છું, અને મારી ઉંમર છે 70 વર્ષ. અને ખેલ મહાકુંભમાં પણ હું ભાગ લઉં છું દરે. એમાં 2010 મોદી સાહેબે ચાલુ કર્યું છે, ત્યારથી હું ફર્સ્ટ સેકન્ડ જ નંબર આવું છું. 3 ગેમમાં, એકમાં નહીં, 1, 2 અને 3 ગેમ, 100 મીટર 200 મીટર, અને રાજ્ય લેવલે 7 વખત લીધો. 1 વખત પહેલો, 2 વખત બીજો, અને 3 વખત ત્રીજો. રાજુભાઈ છે, હું અહીંયા શ્રી રામસિંહ ક્લબમાં અભ્યાસ કરું છું. પછી અહીંયા મને બહુ મજા આવે છે, પ્રથમ નંબર દર વખતે લઈને આવું છું. 1 કિલોમીટરમાં હું ફર્સ્ટ આવી છું. હું 5 થી 7 વર્ષની હતી તે દીની સ્વિમિંગ કરું, તે દીનો મારો નંબર આવે જ છે. સ્વિમિંગ ક્લબ છેલ્લા 22 વર્ષથી ઓપન વોટર એટલે કે સામુદ્રિક તરણ સ્પર્ધા યોજી રહી છે. આ વર્ષે પણ એ સ્પર્ધામાં લોકોએ બહોળા નંબરમાં ભાગ લીધો છે. લગભગ 125 જેટલા સ્પર્ધકો અત્યારે ભાગ લઈ રહ્યા છે, જેમાં બાળકોની સંખ્યા પણ 30 જેટલી છે. જે આની પહેલાં 10-15 બાળકો 6 થી 14 વર્ષના પડતા, એને બદલે બાળકોની સંખ્યામાં પણ લગભગ ડબલ જેટલો વધારો થયો છે. મહિલાઓ પણ આ વખતે વધારે સંખ્યામાં છે, એટલે ઓવરઓલ જોવા જઈએ તો આ સ્પર્ધા માટે લોકોને વધારે પડતો ઉત્સાહ દેખાય છે. તો સૌને શુભેચ્છા અને અભિનંદન. આ સ્પર્ધા યોજવામાં મેઇન હેતુ એક છે કે રમતગમત પ્રત્યે લોકોની અભિરુચિ કેળવાય, અને માત્ર રમતગમત નહીં પણ જેમાં સાહસની જરૂર પડે એવી રમતગમતને પ્રોત્સાહન મળે અને એ સમાજમાં વધુ ને વધુ પ્રસરે, એના માટે દર વર્ષે અમે મહેનત કરતા હોઈએ છીએ. અને અમને ખુશી છે કે લોકોનો પ્રતિસાદ પણ એટલો જ સારો રહ્યો છે. પણ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું પણ આયોજન છે, ક્યારે છે અને કઈ રીતે? હા, દર વર્ષની જેમ જાન્યુઆરીની જે પહેલું વીક હોય છે એમાં આપણે ઇન્ડિયા ઓલ ઇન્ડિયા ઇન્વિટેશનલ અથવા તો નેશનલ કોમ્પિટિશન યોજીએ છીએ. આ વખતે પણ 6-7 તારીખના રોજ દેશભરમાંથી સારા સારા તરવૈયાઓ આવવાના છે. અને જેમ ઓપન પોરબંદરમાં વધારો થયો છે કોમ્પિટિશન પ્રત્યે ભાગ લેનારાનો, એ જ રીતે નેશનલમાં પણ સારો એવો વધારો થયો છે. દર વખતે જે ગયા વખતે અમારી પાસે 900 થી 910 જેટલી એન્ટ્રી હતી, એને બદલે આ વખતે 1100 જેટલી એન્ટ્રી અમને મળી છે. એટલે એ વખતે પણ દેશભરમાંથી સારા સારા તરવૈયાઓ આવશે, એમને જોવાનો લાભ મળશે. તો પોરબંદરની સમસ્ત જનતાને અમે આમંત્રણ આપીએ છીએ કે એ દિવસે આવીને ખાસ લાભ લે. પોરબંદરમાં 12 માસ શ્રી રામસી સ્વિમિંગ ક્લબ દ્વારા દરિયાઈ તરણની પ્રવૃત્તિ યોજવામાં આવે છે. તે ઉપરાંત ગુગવતા સમુદ્રમાં 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ મતદરિયે ધ્વજવંદન કરવામાં આવે છે. તેની સાથોસાથ વર્ષે સ્થાનિક કક્ષાની અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ યોજીને
પોરબંદરવાસીઓમાં સાહસિકતા કેળવાય તેવા હેતુ સાથે થયેલા આ આયોજનમાં વિશાળ સંખ્યામાં સ્પર્ધકો ઉત્સાહ સાથે જોડાયા હતા. સવારે 7 વાગ્યે શરૂ થયેલી આ સ્પર્ધા બપોર સુધી યોજાઈ હતી અને વિજેતાઓને ટ્રોફી, સર્ટિફિકેટ અને રોકડ આપી બિરદાવવામાં આવ્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.